Locuse, che Red Plural Forms. બરાબર બરાબર મેં તમને પેપરમાં એવી નોટ્સમાં લખ્યું હોય કે બહુવચનમાં લખો, બેટા થોડીક વારમાં એક મિનિટ રાખો. બરાબર, રાઇટ ધ પ્યુરલ ફોર્મ. ઇંગ્લિશમાં બહુવચનને પ્યુરલ ફોર્મ્સ કહેવાય. બરાબર છે, ઇંગ્લિશમાં બહુવચનના રૂપોને પ્યુરલ ફોર્મ્સ કહેવાય. એટલે શું છે, એટલે તમને સમજી જવાનું કે મિસ આપણને આમાં પ્યુરલ ફોર્મ્સ લખ્યું છે એટલે આપણે ત્યાં બહુવચનના રૂપો લખવાના છે. બરાબર છે, બહુવચનના રૂપો તમારી પેપર સ્ટાઇલ. ચલો બધા પેપર સ્ટાઇલ લખી લેશે, બધા પેપર સ્ટાઇલ લખી લો. ચલો બધા પેપર સ્ટાઇલ લખો. ક્વેશ્ચન 1 એમસીક્યુ, ક્વેશ્ચન 1 એમસીક્યુ. ક્વેશ્ચન 1 બી ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન 1 બી ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન 1 એ એમસીક્યુ, ક્વેશ્ચન 1 બી ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન 1 બી ટ્રુ ફોલ્સ. સમજાય છે બધાને? હવે જો તમારી સામે સવાલ આવે છે. મનીષા મિસ બરાબર આવે છે ને? હેલો, ઓકે, બસ બાકી બધાના માઇક મ્યુટ આવો. કોઈ સ્ટુડન્ટ ના માઇક ઓન ન થવા છે, એમાં જ અવાજ કપાય છે મારો. મનીષા મિસ કઈ પ્રોબ્લેમ હશે તો મને કહેશે. ચલો ક્વેશ્ચન 1 એ એમસીક્યુ, ક્વેશ્ચન 1 બી ટ્રુ ફોલ્સ. પછી ક્વેશ્ચન 2 એમાં હશે બેટા, માર્ક્સ લખેલા એમાં હશે. પછી નેક્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ, ક્વેશ્ચન 2 એ ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી નેક્સ્ટ પ્યુરલ ફોર્મ્સ, બહુવચન ના રૂપો. નેક્સ્ટ હોય ને બેટા, એટલું તો આપણને થોડીક ખબર હોય ને કે ક્વેશ્ચન 2 એ હોય પછી ક્વેશ્ચન 2 બી જ હોય. લખી લેવાનું છે. બરાબર છે, તોય લખી લેવાનું છે. પછી કદાચ કોઈ વાર એવું થાય છે ગ્રુપ માં સાઇન કરી હોય તોય સાઇન નથી થતી. પછી નેક્સ્ટ છે પ્યુરલ ફોર્મ્સ, પછી નંબર્સ ને એમ હશે. પ્યુરલ ફોર્મ્સ, નંબર્સ નેમ. પછી ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ મોકલી દો, કાઈ ઉજાતું નથી. ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ હશે. મિસ ગ્રુપ માં મૂકી દેવો એટલે પ્યુરલ ફોર્મ પછી ઉજાતું નથી. સારું, ચલો ગ્રુપ માં મૂકી દઈશ. બરાબર, મિસ તમારો અવાજ નથી સંભળાતો. ગ્રુપ માં મૂકી દઈશ. બરાબર, પ્રથમ સત્ર નું જોઈ ને બેટા, આજે આપણે સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કર્યું છે. બરાબર, ચલો ચલો હવે બહુવચન ના રૂપો આજે રિવિઝન કરવું છે કે આમના માટે ટાઈમ કાઢવો છો?
બધાના માઇક મ્યુટ રહો, હવે હું હમણાં પેપર સેલ છે ને ગ્રુપમાં મૂકીશ, બરાબર લખીને ફોટો પાડી અને હું ગ્રુપમાં મૂકી દઈશ. ના ના, એ છે ને આપણી ટેક્સ્ટ બુક સાથે પછી માંથી. ચલો ને સરો, નીચે આપેલા શબ્દો બહુવચન માં લખો. ફર્સ્ટ મેંગો, રોલ નંબર 33 માં આન્સર આપશે. મેંગો નું પ્યુરલ ફોર્મ શું થશે? હમીસ કેટલા મેંગો? હે, હું બોલી એક મિનિટ. મેંગો નું પ્યુરલ ફોર્મ શું થશે? એક મિનિટ હમીસ, એક મિનિટ એમ કે છે. ચલો નેક્સ્ટ, રોલ નંબર 73. રોલ નંબર 73, હા મિસ, મેંગોઝ. મેંગોઝ, વેરી ગુડ. મેંગોઝ બરાબર, મેંગો નું પ્યુરલ ફોર્મ મેંગોઝ, બરાબર. મેંગો નું પ્યુરલ ફોર્મ મેંગોઝ. પછી નેક્સ્ટ સેકન્ડ સ્ટોરી નું, રોલ નંબર 15 નંબર. યસ મિસ. હા બેટા બોલ. સ્ટોરી નું, સ્ટોરી નું પ્યુરલ ફોર્મ શું થશે? સ્ટોરીઝ. સ્ટોરીઝ, વેરી ગુડ. સ્ટોરી નું પ્યુરલ ફોર્મ સ્ટોરીઝ. સ્ટોરી નું પ્યુરલ ફોર્મ સ્ટોરીઝ, બરાબર. પછી નેક્સ્ટ થર્ડ નંબર. મિસ હવે હું થર્ડ બોલું. હે, થર્ડ બોલું? થર્ડ મો હમણાં કહો ત્યારે તારો વારો લઉં હમણાં. ચલો માઉસ નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 9 કે છે. રોલ નંબર 9, રોલ નંબર 9. મિસ રોલ નંબર લખી નાખો ને. કયો છે? 56. ઓકે 56. ચલો રોલ નંબર 9 બોલે. રોલ નંબર 9. ચલો રોલ નંબર 33 હવે બોલશે માઉસ નો. રોલ નંબર 33, હા બેટા બોલ. માઉસ નું શું થશે? માઉસ મીન્સ MICE. માઈસ શું કહેવાય એને? માઈસ, નોટ મીન્સ, બરાબર. માઈસ, MICE, માઈસ. માઉસ નું પ્યુરલ ફોર્મ, માઉસ નું બહુવચન નું રૂપ માઈસ થશે, બરાબર. પછી બી ડબલ ઓકે બુક. બી ડબલ ઓકે બુક નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 47 કે છે મને. રોલ નંબર 47, રોલ નંબર 47. હા બેટા બોલ. રોલ નંબર 47 ફટાફટ બોલે. કીઝ. હે, બુક્સ. ઇઝ બુક્સ, ઇઝ નહીં ખાલી બુક્સ. બુક્સ, બુક નું પ્યુરલ ફોર્મ ક્લાસીસ. ક્લાસીસ, વેરી ગુડ. ક્લાસ નું પ્યુરલ ફોર્મ ક્લાસીસ. ક્લાસ નું પ્યુરલ ફોર્મ ક્લાસીસ. પછી નેક્સ્ટ ફૂટ નું, રોલ નંબર 40 નંબર. ફૂટ નું 40 નંબર આન્સર આપે ફટાફટ. ફૂટ નું શું થશે પ્યુરલ ફોર્મ? ચલો બેટા આ તો બધું રિવિઝન છો ને, કેટલી વાર કરાવેલું છે એટલે હવે તો તમને આવડવું જ જોઈએ આ બધું. આજે આપણો પેપર છે એટલે હવે આ તો બધું તમને એકદમ સરસ રીતે આવડવું જોઈએ. કેટલી બધી વાર મેં તમને કરાવેલા છે પ્યુરલ ફોર્મ. ફિફ્થમાં આ બધા પ્યુરલ ફોર્મ આવતા હતા, જયારે સિક્સમાં મેં તમને હમણાં કેટલી 2-3 વાર કરાવેલા છે. જયારે આપણે 40 માર્ક્સ ની ટેસ્ટ હતી એની પહેલા આપણે રિવિઝન કરતા હતા ત્યારે પણ મેં કરાવેલા છે. ચલો ફટાફટ 40 નંબર બુક ફૂટ નું પ્યુરલ ફોર્મ કે છે. મિસ છે તો ખરી પણ જવાબ નથી આપતી.
ચલો રોલ નંબર 1919 નંબર 19 નંબર 1919 નંબર નાઇન્ટીન નંબર ઓગણીસ નંબર ચલો 1313 પેજ નંબર 1313 નંબર હે ફીટ ફીટ વેરી ગુડ ખૂબ સરસ તો બેટા ફોટો નો પ્લુરલ ફોર્મ ફીટ વેરી ગુડ ખૂબ સરસ ફીટ નો પ્લુરલ ફોર્મ ફૂટ નો પ્લુરલ ફોર્મ ફીટ વેરી ગુડ પછી બેન્ચ નું પ્યુરલ ફોર્મ બેન્ચ નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 55 બેન્ચીસ 55 નંબર બોલા કે વચ્ચે કોઈ બોલ્યું 55 નંબર બેટા 55 નંબર બોલ બોલ બેટા બેન્ચ નું શું થશે બેન્ચીસ વેરી ગુડ બેન્ચ નું પ્યુરલ ફોર્મ બેન્ચીસ બેન્ચ નું પ્યુરલ ફોર્મ બેન્ચીસ વેરી ગુડ બેટા રોલ નંબર 6 સ્ક્રીન મૂકે છે રોલ નંબર 6 માઇક મ્યુટ 55 નંબર માઇક મ્યુટ કરે 55 નંબર માઇક મ્યુટ કરે કેપ સરું છે ને લઈ લેવા કોનું માઇક ઓન છે મનીષા મિસ માઇક મ્યુટ કરાવો તો એનું મકસૂદ મકસૂદ લખેલું મિસ મકસૂદ શેખ હા હમણાં મને મનીષા મિસ ને કહું છું મનીષા મિસ ચલો રોલ નંબર 6 માં આન્સર આપશે ટ્રી નું પ્યુરલ ફોર્મ શું થશે ટ્રીઝ ટ્રીઝ વેરી ગુડ ખૂબ સરસ ટ્રી નું પ્યુરલ ફોર્મ ટ્રીઝ ટ્રી નું પ્યુરલ ફોર્મ ટ્રીઝ ટ્રી નું પ્યુરલ ફોર્મ ટ્રીઝ પછી નેક્સ્ટ શિપ નું પ્યુરલ ફોર્મ શિપ નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 31 રોલ નંબર 31 શિપ્સ શિપ્સ શું મેં તમને ત્યારે છે ને જયારે પ્યુરલ ફોર્મ સમજાવ્યું ને ત્યારે યાદ અપાયું હતું અને શિપ અને ફિશ નું છે ને પ્યુરલ ફોર્મ માં શિપ નું શિપ જ રહેશે અને ફિશ નું પ્યુરલ ફોર્મ ફિશ નું ફિશ જ રહેશે બરાબર યાદ રાખજો શિપ નું પ્યુરલ ફોર્મ છે ને શિપ નું શિપ જ રહેશે અને ફિશ નું પ્યુરલ ફોર્મ ફિશ નું ફિશ જ રહેશે એમાં છે પ્યુરલ ફોર્મ માં કઈ ચેન્જ થશે નહીં જો જેની પાસે ગ્રામર હોય એને છે ને રોલ નંબર ઓલા પેજ નંબર 11 ઉપર છે 7 નંબર નું એમાં લખ્યું છે અમુક શબ્દોમાં એકવચન અને બહુવચન ના રૂપ એક જ હોય છે કેમ જેમ કે ફોર એક્ઝામ્પલ એવું કીધું છે કે અશિપ તો શિપ નું શિપ હતું અને ફિશ તો ફિશ નું ફિશ જ રહે આ તમારે બંને બધું આ બંને તમારે યાદ રાખવા પડશે આમાં કઈ રૂલ્સ કે રેગ્યુલેશન આવતા નથી આમાં છે એ આપણા ગ્રામરમાં આપણને એમ કીધું છે કે આ તમારે છે એ યાદ રાખવાનું છે કે ભાઈ શિપ નું પ્યુરલ ફોર્મ છે ને શિપ નું શિપ જ રહેશે અને ફિશ નું પ્યુરલ ફોર્મ ફિશ નું ફિશ જ રહેશે એમાં કોઈ ફિશિશ કે શિપમાં શિપ એવું થશે નહીં બરાબર એટલે અહીંયા શિપ નું પ્યુરલ ફોર્મ શું થશે શિપ નું શિપ જ બરાબર શિપ નું પ્યુરલ ફોર્મ શિપ જ રહેશે બરાબર નેક્સ્ટ ટેબલ ટેબલ નો રોલ નંબર 6 રોલ નંબર 6 કે છે ટેબલ નું પ્યુરલ ફોર્મ શું થશે હા મિસ ટેબલ્સ ટેબલ્સ વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ટેબલ નું પ્યુરલ ફોર્મ ટેબલ્સ ટેબલ્સ ટેબલ નું પ્યુરલ ફોર્મ ટેબલ્સ નથી બસ માઇક મ્યુટ હવે બધાને
વચ્ચે વચ્ચે બોલવું હોય ને એને લેફ્ટ કરાવી દઉં છું. અહીંયા મને કેટલી પ્રોબ્લેમ થાય છે, બધાના વારો આવી જશે. અને લાસ્ટમાં પૂછું છું ને કે કોઈ મીટમાં એડ હોય ને નો વારો આવ્યો એવું છે કોઈ? નહીં મીટ. બસ તો પછી બધાનો માઇક મ્યુટ, બધાનો વારો આવી જશે હો ને, બધાના માઇક મ્યુટ. અત્યારે રોલ નંબર 31 લીફ નો પ્યુરલ ફોર્મ કેફે. હા મિસ. લીફ નો પ્યુરલ ફોર્મ લીફ્સ. લીફ્સ નો થાય બેટા, ખોટું છે, રોંગ છે. ચલો 1717 17 નંબર લીફ નું કેફે. 17 નંબર મિસ લીફ્સ ઇઝ નો રોંગ. 56 નંબર હા મિસ લીફ નો પ્યુરલ ફોર્મ થશે લીવેસ. પાંદડાઓ બરાબર છે, પાંદડા બરાબર છે. લીવ્સ એટલે પાંદડું થાય અને લીવ્સ એટલે પાંદડા. લીફ નું પ્યુરલ ફોર્મ LEAVES લીવ્સ. નેક્સ્ટ, હવે કોઈ નો ટર્ન નો આવ્યો એવું કોઈ છે? રોલ નંબર 9. કેટલી વાર બેટા કીધું તું માઇક ઓન કરવાનું, કર્યું નહીં તે. પછી કોઈ, પછી કોઈ મીટ માં જોઈન્ટ હોય ને વારો એક પણ વાર નો આવ્યો એવું છે કોઈ? ચલો રોલ નંબર 9. 9 નંબર MN મેન નો પ્યુરલ ફોર્મ બોલશે. પુરુષો. પછી નેક્સ્ટ મંકી, રોલ નંબર 33 મંકી નું કેસે. રોલ નંબર 33 મંકી નું પ્યુરલ ફોર્મ બોલશે. મંકી નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 33 બોલશે. મંકી નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 33 બોલશે. મિસ જવાબ નથી આપતી. ચલો રોલ નંબર 73. હા મિસ. 73 નંબર બોલ બેટા. મંકી મંકી નું પ્યુરલ ફોર્મ મંકીસ. M O N K E Y E S. વેરી ગુડ વેરી ગુડ. M-O-N-K-E-Y-S, બરાબર? M-O-N-K-E-Y-S, બરાબર? Monkeys, monkey નું plural form, monkeys, બરાબર? Monkey એટલે વાંદરો અને monkeys એટલે વાંદરા, બરાબર? પછી next, pencil. Roll number 73 નો વારો આવ્યો બેટા. Roll number 73 નો વારો આવી ગયો છે. હા મેં હમણાં ચાલી તો તમે એ નોતે. ઓકે બેટા, ઓકે પેન્સિલ. હા પેન્સિલ નું પ્યુરલ ફોર્મ પેન્સિલ. પેન્સિલ પેન્સિલ એટલે પેન્સિલ અને પેન્સિલ્સ એટલે પેન્સિલો, બરાબર? પછી નેક્સ્ટ ચાઇલ્ડ, રોલ નંબર 1515 15 નંબર. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ચિલ્ડ્રન એટલે બાળકો, ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો કિડ એટલે કિડ નું પ્યુરલ ફોર્મ કીધું ને ત્યારે કિડ્સ, કિડ્સ એટલે બાળકો થાય, બરાબર? ચિલ્ડ્રન એટલે પણ બાળકો થાય અને કિડ્સ એટલે બાળકો થાય. પણ તમને અહીંયા ચાઇલ્ડ પૂછ્યું ને ત્યારે તમારે ચાઇલ્ડ ચિલ્ડ્રન જ લખવું પડે, ત્યાં તમે કિડ્સ લખી નાખો ન ચાલે, બરાબર? ઓકે ચલો બોક્સ નો રોલ નંબર 9 બોલશે. રોલ નંબર 9 બોક્સ નો પ્યુરલ ફોર્મ બોલશે. હા બેટા બોલો. BOXES. વેરી ગુડ, ખૂબ સરસ. બધા બોક્સ નું પ્યુરલ ફોર્મ BOXES બોક્સિસ. બોક્સ નું પ્યુરલ ફોર્મ BOX બોક્સિસ. BOXES બોક્સિસ. બોક્સ નું પ્યુરલ ફોર્મ બોક્સિસ. પછી નેક્સ્ટ KNIFE નાઇફ એટલે છરી.
K-N-I-F-E, knife, એટલે છરી. એનું પ્યુરલ ફોર્મ રોલ નંબર 47 કહેશે મને. રોલ નંબર 47 કહેશે knife નું પ્યુરલ ફોર્મ. Knives. નો બેટા, રોંગ છે. ચલો રોલ નંબર 25. knife નું પ્યુરલ ફોર્મ. knife એટલે છરી થાય, K-N-I-F-E. knife એટલે છરી, અને આપણે છરીઓ કરવાનું છે. રોલ નંબર 25 કહેશે મને. 25 નંબર. હામેસ, knife. knife, very good. knife નું પ્યુરલ ફોર્મ knife, K-N K-A-N-I-V-E-S, knife. બરાબર, K-A-K-N K-N-I-V-E-S, knife. બરાબર, K-N યાદ રાખજો, K-N-I-F-E, knife એટલે છરી. છરીઓ. ચલો નેક્સ્ટ, બસ નો નંબર 4. જો વચ્ચે વચ્ચે નહીં, હું મ્યુટ કરાવી લેસ કરી બોલો નહીં. 4040 નંબર, 40 નંબર, બસ નું પ્યુરલ ફોર્મ બોલશે. 40 નંબર, બસ 40 નંબર. 40 નંબર કોણ છે? 4040 નંબર બોલે. 4040 નંબર નથી. નહીં. ચલો 19 નંબર. નહીં, 19 નંબર. આ શાક માર્કેટ છે, 6A 6B ની ગર્લ્સ આ શાક માર્કેટ છે. તમે લોકો કેમ આવું કરો છો? તમારો ટર્ન નથી આવતો એવું બને છે? હું બોલું, એક પણ વારો ના આવતો એવું બધું કરો છો? આજે જે તમને હું અત્યારે લેક્ચર લઉં છું ને, એ રેકોર્ડિંગમાં થાય છે. જે સ્ટુડન્ટની પાસે અત્યારે મોબાઈલ અવેલેબલમાં આ સમયમાં ન હોય, એ રેકોર્ડિંગ જોવે છે. એ લોકોને કેટલું ડિસ્ટર્બ થતું હોય આ બધું જોવામાં. હું બોલું, બધાનો વારો લેવો જ છું ને. બબ્બે વાર આખા લેક્ચરમાં 3-3 વાર આવી જાય છે તો પણ. લાઈનમાં જેવી રીતે નંબર મેસેજ થયા છે, એ રીતે બધાને મેં ફોન નંબર બોલી બોલીને પૂછું છું. લાસ્ટમાં એમ પૂછું છું, ચલો ભાઈ મીટમાં એડ છે ને, એક પણ વાર વારો ના હોય એને પૂછી લઉં છું ને. તો આનો મતલબ શું છે? વારે વારે મિસ હું બોલું નો. હવે આવી રીતે થશે ને, હું લેફ્ટ કરાવી દઈશ ખરેખર. ચલો રોલ નંબર 1919, 19 નંબર. 19 નંબર. ચલો 1330 નંબર, 13 નંબર. 25. બસીસ, વેરી ગુડ. બસ નું પ્યુરલ ફોર્મ બસીસ. બસ નું પ્યુરલ ફોર્મ બસીસ. ઓકે, બસ નું પ્યુરલ ફોર્મ બસીસ. પછી નેક્સ્ટ, ગ્લાસ. રોલ નંબર 55. રોલ નંબર 55, ગ્લાસ નું પ્યુરલ ફોર્મ કે છે? 55 નંબર. 55 નંબર. 55 નંબર. મેસી લેફ્ટ થઈ ગઈ છે. ચલો રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. હા બેટા, ગ્લાસ નું પ્યુરલ ફોર્મ શું થશે? ગ્લાસીસ. ગ્લાસીસ, વેરી ગુડ. ગ્લાસ નું પ્યુરલ ફોર્મ ગ્લાસીસ. ગ્લાસ નું પ્યુરલ ફોર્મ ગ્લાસીસ. પછી નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ કપ નું પ્યુરલ ફોર્મ. રોલ નંબર 31 કેસે મને. 31 નંબર. હા મિસ. હા બેટા બોલ દો, શું થશે કપ નું પ્યુરલ ફોર્મ? કપ્સ, વેરી ગુડ. કપ નું પ્યુરલ ફોર્મ કપ્સ. કપ નું પ્યુરલ ફોર્મ કપ્સ, વેરી ગુડ. ચલો રોલ નંબર 55, વિન્ડો નું પ્યુરલ ફોર્મ બોલશે.
વિન્ડો નું પ્યુરલ ફોર્મ બોલશે વિન્ડોઝ વેરી ગુડ વિન્ડો નું પ્યુરલ ફોર્મ વિન્ડોઝ વેરી ગુડ બેટા ખૂબ સરસ પછી નેક્સ્ટ બોય નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 1717 17 નંબર બોલશે 17 નંબર ચલો નેક્સ્ટ સિટી નું ચલો એક પણ વાર મીટ માં વારો નો આવ્યો કોઈ છે એવો નંબર છે કે એક પણ વાર મીટ માં વારો નો આવ્યો એવું ચલો રોલ નંબર 33 સિટી નો આન્સર આપશે રોલ નંબર 33 સિટી નું પ્યુરલ ફોર્મ બોલશે સિટી નું પ્યુરલ ફોર્મ રોલ નંબર 33 બોલશે 33 નંબર રોલ નંબર 33 ચલો રોલ નંબર 73 બેટા બોલ સિટી નું પ્યુરલ ફોર્મ બોલો સિટી નું પ્યુરલ ફોર્મ સિટીઝ વેરી ગુડ સિટી નું પ્યુરલ ફોર્મ સિટીઝ સિટી નું પ્યુરલ ફોર્મ સિટીઝ સિટી નું પ્યુરલ ફોર્મ સિટીઝ પછી નેક્સ્ટ બર્ડ નું રોલ નંબર 9 બર્ડ નું પ્યુરલ ફોર્મ બોલશે રોલ નંબર 9 બર્ડ નું બોલો BIRDS birds very good khub saras beta BIRDS birds bird no plural form birds bird no plural form birds pachi next woman no roll number 47 roll number 47 woman no bolse shen વુમન એટલે સ્ત્રી થાય આપણે સ્ત્રીઓનું બોલવાનું છે રોલ નંબર 47 આવે છે બેટા ચલો રોલ નંબર 25 નંબર વુમન એટલે સ્ત્રી અને વિમેન એટલે સ્ત્રીઓ બરાબર છે એનો શું થાય બહુવચન રૂપ WOMEN વિમેન બરાબર પછી નેક્સ્ટ ટોમેટો ટોમેટો નું રોલ નંબર 4040 40 નંબર રોલ નંબર 40 4040 નંબર ઓગણીસ નંબર 1919 નંબર 19 નંબર ચલો રોલ નંબર 13 13 નંબર રોલ નંબર 13 નંબર TOMATOES ટોમેટોસ શું રીડ કરાય એને ટોમેટોસ TOMATOES ટોમેટોસ વેરી ગુડ ખૂબ સરસ બેટા
ટોમેટોઝ. ચલો નેક્સ્ટ, હવે શું છે એ પાર્ટમાંથી આપણે બી પાર્ટ, એ પાર્ટના આન્સર બી પાર્ટમાંથી છે શોધીને લખવાના છે, બરાબર. નેક્સ્ટ બેન્ચનું, તો રોલ નંબર 55, રોલ નંબર 55 મને કહેશે બેન્ચનું પ્લુરલ ફોર્મ શું થશે. બેન્ચીસ. બેન્ચીસ, વેરી ગુડ. બેન્ચનું પ્લુરલ ફોર્મ બેન્ચીસ. હા બેટા, પ્યુરલ ફોર્મ્સ પૂછાવાના છે એટલે તો રિવિઝન કરાવડાવું છું કે તમને લોકોને યાદ આવી જાય. બાકી નંબર્સ નેમ છે, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ આપણે બધું ઘણી વાર કરેલું છે, આ પણ ઘણી વાર કરેલા છે, પણ મેં કીધું થોડી વાર પાછા ભૂલાઈ જાય એટલા માટે આજે મેં પ્યુરલ ફોર્મ્સ લઈ લીધું, બરાબર છે. ઓકે નેક્સ્ટ બર્ડ, બર્ડ નું રોલ નંબર 6 મને કહેશે. રોલ નંબર 6, રોલ નંબર 6, રોલ નંબર 6, 31 નંબર, રોલ નંબર 31. હા બેટા બોલ. બર્ડ નું બર્ડ્સ. બર્ડ નું બર્ડ્સ, વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. બર્ડ નું પ્યુરલ ફોર્મ બર્ડ્સ. બર્ડ નું પ્યુરલ ફોર્મ બર્ડ્સ, બરાબર. બર્ડ એટલે પક્ષી અને બર્ડ્સ એટલે પક્ષીઓ. પછી એમએન, મેન નું પ્યુરલ ફોર્મ, રોલ નંબર 17, 17 નંબર. આસમાની જૈન નામ 17 નંબર, ફટાફટ. પુરુષ, અને એમઈએન મેન એટલે પુરુષો. પછી નેક્સ્ટ ગ્લાસ, તો ગ્લાસ નું પ્યુરલ ફોર્મ થશે ગ્લાસીસ. ગ્લાસ નું પ્યુરલ ફોર્મ થશે ગ્લાસીસ, બરાબર છે. પછી નેક્સ્ટ સિટી નું પ્યુરલ ફોર્મ થશે સિટીઝ. સિટી નું પ્યુરલ ફોર્મ થશે સિટીઝ. પછી માઉસ નું પ્યુરલ ફોર્મ થશે માઇસ, બરાબર. કોઈ વચ્ચે નહીં બોલે બેટા, બધાનો ત્રણ ત્રણ વાર ટર્ન આવી ગયો છે. માઉસ નું પ્યુરલ ફોર્મ થશે માઇસ. પછી નેક્સ્ટ ટોમેટો નું પ્યુરલ ફોર્મ થાય છે ટોમેટોઝ. ટોમેટો નું પ્યુરલ ફોર્મ થશે ટોમેટોઝ, બરાબર છે. ટોમેટો નું પ્યુરલ ફોર્મ થાય છે ટોમેટોઝ. પછી નેક્સ્ટ સ્ટોરી નું પ્યુરલ ફોર્મ થાય છે સ્ટોરીઝ. સ્ટોરી નું પ્યુરલ ફોર્મ છે સ્ટોરીઝ, બરાબર. સ્ટોરી એટલે વાર્તા અને સ્ટોરીઝ એટલે વાર્તાઓ, બરાબર છે. આ તમારા પ્યુરલ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા, બરાબર છે. પ્યુરલ ફોર્મ નું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ઘણી બધી વાર ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, એમસીક્યુ બધું બતાવી દીધું છે. નંબર્સ નેમ તો તમને આવડે જ છે બધાને, અને હવે આવડવાય જોઈએ. નંબર્સ નેમ નું રિવિઝન ના કરાય, બરાબર છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી આપણે નંબર્સ નેમ શીખીએ છીએ એટલે નંબર્સ નેમ નું રિવિઝન ના હોય. આ બધું મેં તમને 40 માર્ક્સ વચ્ચે ને માઇક નોટ 40 માર્ક ની ટેસ્ટ લીધી, આપણે હોમવર્ક દિવાળી ગૃહ કાર્યમાં આપ્યું હતું ટેસ્ટ પેપર તમને લખવા. એની પહેલા પણ મેં તમને એની પહેલા અગાઉના બધા લેક્ચરમાં ઘણું બધું રિવિઝન કરાવેલું છે, બરાબર છે. આપણે પછીના દિવાળી પછી જે જોઈન્ટ આપણે થયા પાછા, દિવાળી વેકેશન ખોલ્યું પછીથી આપણે રોજ રિવિઝન જ કરીએ છીએ એટલે આજે પેપરમાં ઉતાવળ ન કરતા સાવ છેલ્લો પેપર જ છે, બરાબર. પ્લુરલ ફોર્મ્સ ને બધું પૂછાવાનું છે, બરાબર છે. એટલે શાંતિથી લખજો, સાવ ઓબ્જેક્ટિવ પ્રકારનો ક્વેશ્ચન પેપર છે આખો, બરાબર. ઓબ્જેક્ટિવ જ છે. એમસીક્યુ, પ્રોસેસ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, પછી નંબર્સ ને પ્યુરલ ફોર્મ્સ એવું જ છે, બરાબર છે. એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, પ્યુરલ ફોર્મ્સ, નંબર્સ નેમ્સ, એવું બધું તમને લોકોને 1-1 માર્કમાં ઓબ્જેક્ટિવ પ્રકારનો છે. કારણ કે 40 માર્ક્સ તમને લોંગ ક્વેશ્ચન આન્સર ને બધું પૂછી લીધું એટલે હવે આમાં અત્યારે લોંગ ક્વેશ્ચન આન્સર પૂછવાની જરૂર નથી લાગતી, બરાબર છે. કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ ન સમજાતું એવું છે? કોઈને કઈ પણ ક્વેરી છે? મિસ, ક્વેશ્ચન આન્સર? ના બેટા, ક્વેશ્ચન આન્સર નહીં આવે. આપણે 40 માર્ક્સની ટેસ્ટમાં લઈ લીધા ને એટલે એમાં નહીં હોય, ઓકે, બરાબર. શાંતિથી લખજો, ઉતાવળ ના લખતા, કરતા સબમિટ કરવાની ઉતાવળ નહીં કરતા, બરાબર છે. 12 વાગ્યા સુધીની લિંક ખુલી હશે, 8-12 લિંક ખુલી હશે. 12 વાગ્યા સુધીમાં બધા લિંક છે સબમિટ કરી દેવાનો. પેપર પેપર લખાઈ જાય, ફિલ થઈ જાય આખો પેપર, પછી 2 વાર ચેક કરી લેવાનું કે આપણાથી ભૂલથી કઈ મિસ્ટેક નથી થઈ ગઈ ને, બરાબર. અને પછી સબમિટ કરવાનું. સબમિટ થઈ જશે પછી કાંઈ થશે નહીં, બરાબર છે. એટલે બેસ્ટ ઓફ લક બધાને. આજે હોમવર્ક કઈ નથી આપતી, હોમવર્કમાં તમારે બધું રિવિઝન જ કરવાનું છે. હોમવર્કમાં લખવા માટેનું કઈ આપતી નથી, રિવિઝન કરવાનું છે, રીડિંગ કરવાનું છે, બરાબર છે. હોમવર્કમાં મોકલી દેજો. હા મોકલી દઈશ બેટા.
એટલે બધાએ હોમવર્કમાં રીડિંગ જ કરવાનું છે, બરાબર? સરસ રીતે રીડિંગ કરજો, સાફ સેલા પેપર છે, બરાબર? કાંઈક ક્વેરી હોય તો મને મેસેજમાં અથવા ફોનમાં પૂછજો, બરાબર? પછી સાવ સિલી સિલી અમુક મને એમ પૂછે છે, મિસ કેટલી વાર હોમવર્ક આપ્યું છે, એવું કરી પૂછો જ. તમે લોકો મીટમાં એડ હોય તો તમને તો ખબર જ હોય ને કે કેટલી વાર હોમવર્ક આપ્યું છે બેટા. પછી એવા મેસેજ કરે છે કે ફોન કરે છે, ફેસબુકમાં લખવાનું છે કે નોટબુકમાં, આપણે બંને માં ત્યાં ચલાવીએ છીએ ને, બરાબર ને? એટલે તમ તારે ક્વેરી હોય, તમને લોકોને ન સમજાતું હોય તો મને ફોન કરવાની, મેસેજ કરવાની છૂટી છે. પણ કારણ વગરનો નહીં. મિસ તમે આજે હોમવર્ક આપ્યું છે, બરાબર? એવું નહીં, આપણે કદાચ મીટમાં જોઈન્ટ ના થયા હોય તો આપણે રેકોર્ડિંગ કરેલી લિંક જોઈ લેવાની, બરાબર છે? ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.